નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સંતોનો સંગ કરો, અસંતોષથી દૂર રહો. માનવ સમાજમાં સંત અને અસંત એમ બંને પ્રકારના લોકો રહે છે. સંતનું વ્યક્તિત્વ ઉત્કૃષ્ટ હોય છે, જ્યારે અસંતનું વ્યક્તિત્વ નિષ્કૃષ્ટ જોવા મળે છે. સંત કે અસંત હોવાની ઓળખ તેમના ગુણો કે અવગુણોના આધારે થાય છે. સંતના કપડા પહેરીને કે ટીલા ટપકા કરીને કોઈ ભલે સંત હોવાનું આંડબર કરે, પરંતુ તેનો એ આંડબર જાજુ ટકતો નથી. ગમે ત્યારે તેની પોલ ખુલી જાય છે. શ્રી રામચરિતમાનસમાં અનેક જગ્યાએ સંત તથા અસંત મનુષ્યના લક્ષણો તથા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીદાસજીએ બાલકાંડની શરૂઆતમાં જ સંત અને અસંત વ્યક્તિના ચરણોની વંદના કરતા કહ્યું છે કે બદવ સંત અસજન ચરણના, દુઃખપ્રદ ઉભય બીચ કચ્છુ બળના, બિછોડત એક પ્રાણ હરિ દેહી, મિલત એક દુઃખ દારૂણ દેહી. અર્થાત હવે હું સંત અને અસંત બંનેના ચરણોને વંદન કરું છું, કારણ કે તેઓ બંને દુઃખ આપનારા છે, પરંતુ તેમના દુઃખ આપવામાં થોડું અંતર છે. તે અંતર એ છે કે સંતોના વિયોગ મળવાની જેમ દુઃખદાયક હોય છે, જ્યારે અસંતોનું મિલન દારૂણ્ય દુઃખ આપનારું હોય છે. તેઓ મરતી વખતે આપણા જીવનને દુઃખદ બનાવી દે છે. આ સંસારમાં સંત અને અસંત બંને પ્રકૃતિના લોકો પેદા થાય છે, પરંતુ કમર અને જરોની જેમ તેમના ગુણો જુદા જુદા હોય છે. કમર તેના દર્શન તથા સ્પષ્ટ સુખ આપે છે, તેની સુગંધથી આપણે પણ સુવાસિત કરે છે. જ્યારે જરો શરીરને અડકતા જ લોહી ચૂસવા માંડે છે. સંત અને અસંત વ્યક્તિના વ્યવહારમાં આટલો તફાવત હોય છે. સંત અમૃત સમાન હોય છે, તેઓ મૃત્યુરૂપી સંસારમાં આપણને તારે છે, જ્યારે અસંત વ્યક્તિ મંદિરાની જેમ આપણામાં મોહ પ્રમાદ તથા જડતા પેદા કરે છે. નવાઈની વાત એ છે કે તેઓ બંને આ એક જ જગતના પેદા થાય છે. જે રીતે સમુદ્રમાંથી અમૃત અને મદિરા બંને ઉત્પન્ન થયા હતા, એ જ રીતે આ સંસારમાં સંત તથા અસંત બંને પ્રકૃતિના લોકો પેદા થાય છે. સંત હંસની જેમ આ સંસારમાં દોષરૂપી જળને છોડીને ગુણરૂપી દૂધ જ ગ્રહણ કરે છે. આ સંસારમાં સાધુ સંતનો વેશ ધારણ કરેલા ઠગો ઘણા છે. લોકો તેમનો વેશ જોઈને છેતરાઈ જાય છે અને તેમને પૂજે છે, પરંતુ વહેલી મોડી તો એ લોકોને પોલ ખુલી જાય છે. કાલમેનીએ ઋષિનો વેશ ધારણ કર્યો અને હનુમાનજી સાથે છળ કર્યું હતું. રાવણે સાધુને વેશ ધારણ કરીને સીતાજી સાથે છળ કર્યું હતું અને રાહુએ દેવતાનું રૂપ ધારણ કરીને દેવો સાથે છળકપટ કર્યું હતું, પરંતુ એ ત્રણેય એ છળકપટનો ભયંકર દંડ ભોગવવો પડ્યો હતો. સાધુ કે સંત ભલે ગમે તેવા કપડા પહેરે, છતાં તેમનું સન્માન થાય છે. જેમ કે જાંબુવતનું શરીર નીચનું હતું, એમ છતાં તેઓ સન્માનને પાત્ર છે. હનુમાનજીને વાનર રૂપમાં પણ સંસાર પૂજે છે. આપણે ખરાબ સંગથી હંમેશા હાનિ થાય છે, જ્યારે સારા સંગથી હંમેશા લાભ થાય છે. પવનના સંગથી તુચ્છ દૂર પણ આકાશમાં પહોંચી જાય છે, પરંતુ તે જો નીચેની તરફ વહેતા જળનો સંગ કરે તો કાદવ બની જાય છે. સંતના ઘેરે પોપટ પણ રામ રામ બોલે છે.
જ્યારે દુષ્ટ વ્યક્તિને ઘેર રહે તો પણ પોપટ ગાળો બોલતા થઈ જાય છે. કુસંગના કારણે ધુમાડો કાળાશ પેદા કરે છે, પણ એ ધુમાડો સારા સંગથી સાઈ બની જાય છે અને લખવાના કામમાં આવે છે. એ જ ધુમાડો જળ અગ્નિ અને પવનના સંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર વર્ષા બની જાય છે. એ જ રીતે ગ્રહ ઔષધિ જળ વાયુ અને વસ્ત્રો આ બધાય કુસંગ તથા સુસંગના કારણે ખરાબ અને સારા બની જાય છે. જે રીતે મહિનામાં બંને પકવાડિયા સમાન હોય છે, પરંતુ વિદ્વતાએ તેમના ગુણ તથા કર્મનો ભેદ કરી દીધો છે અને એકને શુક્લ પક્ષ એટલે કે ચંદ્રના ધવલ પ્રકાશને વધારનાર કહીને તેને યશ પ્રદાન કર્યો છે, જ્યારે કૃષ્ણ પક્ષને ચંદ્રમાના પ્રકાશને ઘટાડનારો માનીને તેને અપયશ પ્રદાન કર્યો છે. આ જ રીતે સાધુ સંતો તેમના સદગુણના કારણે સન્માન મેળવે છે, જ્યારે દુષ્ટ લોકો તેમના દુર્ગુણના કારણે અપયશને પાત્ર બને છે. સાચા સંતના હૃદયમાં ભગવાનનો વાસ હોય છે, જ્યારે દુષ્ટ માણસના મનમાં શેતાનનો નિવાસ હોય છે. શ્રી રામચરિત માણસના અરણ્ય કાંડમાં નારદજીના આગ્રહથી ભગવાન રામે સંત વ્યક્તિના લક્ષણનું વર્ણન કર્યું છે. સટ્ટ વિકાર જીત અનદ કામા અકલ અકંચિન સૂચિ સુખધામા મુનિ સુની સાધુન કે ગુણ જે તે કહી ન સકહી શારદ શ્રુતિ તે તે. અર્થાત સંત આ છ વિકારો કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સ્ય વર વિજય મેળવીને પાપ રહિત કામ રહિત સ્થિર બુદ્ધિ વાળા અકિંચન સર્વ ત્યાગી બહાર તથા અંદરથી પવિત્ર સુખનું ધામ અસીમ જ્ઞાન વાળા ઈચ્છા રહિત નિતાહારી સત્યનિષ્ઠ કવિ વિદ્વાન અને યોગી હોય છે. તેઓ સાવધાન બીજાઓને માન આપનાર અભિમાન રહિત ધૈર્યવાન ધર્મના જ્ઞાન અને આચરણમાં અત્યંત નિપુણ હોય છે. તેમનું વ્યક્તિત્વ ગુણોની ખાણ જેવું હોય છે. તેઓ સંસારના દુઃખોથી રહિત તથા સંદેહથી સાવ પર હોય છે. ભગવાનના ચરણો સિવાય તેમને આ દેહ પ્રિય હોતો નથી કે ઘરમાં પ્રિય લાગતો નથી. સાચા સંત પોતાના જ ગુણોની પ્રશંસા સાંભળતા સંકોચ પામે છે, જ્યારે બીજાઓના ગુણ સાંભળીને તેમને ખૂબ આનંદ થાય છે. તેમના મનમાં હંમેશા ક્ષમતા તથા સિદ્ધતાનો વાસ હોય છે. તેઓ હંમેશા ન્યાયનું પાલન કરે છે. તેઓ સરળ સ્વભાવના હોય છે અને બધાને પ્રેમ કરે છે. સંત વ્યક્તિ હંમેશા જપ તપ વ્રત દમ સંયમ તથા નિયમનું પાલન કરે છે. તેઓ પોતાના ગુરુ ગોવિંદ તથા બ્રાહ્મણોના ચરણમાં નમન વંદન કરે છે. તેમના મનમાં શ્રદ્ધા ક્ષમા મૈત્રી દયા પ્રસન્નતા અને ભગવાન પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હોય છે. તેમના વૈરાગ્ય વિવેક વિનય અને પરમ તત્વનું જ્ઞાન હોય છે. તેઓ વેદ પુરાણના જ્ઞાતા હોય છે. તેઓ કદાપી દંભ અભિમાન કે મદ કરતા નથી. તેઓ ભૂલે ચૂકે કુમાર્ગે પગ મૂકતા નથી. સંત વ્યક્તિ હંમેશા ભગવાનના ગુણગાન કરે છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર બીજાઓના હિતના કાર્યો કરે છે. આમ સંત વ્યક્તિના બધા ગુણોનું જ્ઞાન તો માતા સરસ્વતી તથા વેદો પણ કરી ચૂક્યા નથી. આ રીતે ઉત્તરકાંડમાં પણ હનુમાનજીએ ભગવાન શ્રી રામને સંત અને અસંતના ભેદ વિશે અને તેમના લક્ષણો વિશે પૂછ્યું હતું. એના જવાબમાં ભગવાન શ્રી રામ કહે છે, સંત ન હે કે લક્ષણ સોનું ભાતા અગણિત શ્રુતિ પરાણ વિખ્યાતા સંત અસંત નહી કે અસી કરની તે ન પરહી ભવ જિન્હ લખી રાખે. અર્થાત
સંત અને અસંત ના કર્મો કુહાડી અને ચંદના જેવા હોય છે. કુહાડી ચંદના ઝાડ ને કાપે છે, એમ છતાં ચંદન તેને પોતાના ગુણ આપીને સુવાસિત કરી દે છે. આ ગુણના કારણે જ ચંદન ને દેવતાઓના મસ્તકે લગાડવામાં આવે છે અને તે બધાને સુગંધ તથા પ્રસન્નતા આપે છે. જ્યારે કુહાડીને ભઠ્ઠીમાં ગરમ કરીને હથોડાઓ ટીપવામાં આવે છે, તેઓ આગળ કહે છે કે સંત વ્યક્તિ વિષયોના લેપ થતી નથી, તે શીલ તથા સદગુણની ખાણ હોય છે. તેઓ બીજાઓના દુખે દુખી હોય છે અને બીજાઓના સુખે સુખી થાય છે. તેઓ બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે, તેમના મનમાં કોઈના પ્રત્યે શત્રુતા હોતી નથી. તેઓ મદથી રહિત અને વૈરાગ્યવાન હોય છે તથા લોભ ક્રોધ હર્ષ અને ભયનો ત્યાગ કરી દે. તેમનું ચિત્ત ખૂબ કોમળ હોય છે. તેઓ દીન દુખી પર દયા કરે છે તથા મન વચન અને કર્મ થી ભગવાનની ભક્તિ કરે છે. તેઓ બધાને સન્માન આપે છે પરંતુ પોતે માન મેળવવાથી દૂર રહે છે. આવા સંતો મને પ્રાણથી જેમ વાલા છે. ભગવાન શ્રી રામ હજુ આગળ હનુમાનજીને કહે છે કે સંત વ્યક્તિને કોઈ કામના હોતી નથી, તેઓ ભગવાનમાં જ રત રહે છે. તેઓ શાંતિ વૈરાગ્ય વિનય તથા પ્રસન્નતા જેવા ગુણોથી યુક્ત હોય છે. તેમનામાં ચિત્તતા સરળતા બધા પ્રત્યે મિત્ર ભાવ અને બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ ભાવ હોય છે. જેમનામાં આવા લક્ષણો હોય તેને સાચો સંત માનવો જોઈએ. તે સમ મનનો નિગ્રહ, મન ઇન્દ્રિયોનો નિગ્રહ, નિયમ તથા નીતિમાંથી કદાપે વિચલિત થતા નથી અને મુખમાંથી કદાપે કઠોર વચન બોલતા નથી. જેમના માટે નિંદા તથા સ્તુતિ બંને એક સમાન છે અને જે ગુણોનું ધામ હોય છે એવા સંતો મને પ્રાણથી પણ પ્રિય છે. સંત વ્યક્તિની સાથે સાથે અસંતોના સ્વભાવને પણ જાણવો જરૂરી છે. ભૂલમાં પણ અસંતનો સંગ ન કરવો જોઈએ, કારણ કે તેમનો સંત હંમેશા દુઃખદાયક હોય છે. દુષ્ટોના મનમાં હંમેશા સંતાપ રહે છે. તેઓ બીજાઓનું સુખ જોઈને હંમેશા વર્તા રહે છે. તેઓ બીજાઓની નિંદા સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે, જાણે કે એમને સાકરની ખાંડ ન મળી ગઈ હોય. તેઓ કામ ક્રોધ માદ અને લોભમાં હંમેશા રચ્યા પચ્યા રહે છે. તેઓ દયાહીન કપટી કુટિલ અને પાપાચારી હોય છે. તેઓ અકારણ બીજાઓ પ્રત્યે વેર રાખે છે. તે લોકો તેમનું ભલું કરે છે, તેમની સાથે પણ તેઓ ગુડાય કરે છે. અસંત એટલે કે દુષ્ટ વ્યક્તિઓ લેવડ દેવડમાં જૂઠનો આશરો લઈને બીજાઓના હકનું છીનવી લે છે અને ડિંગ આંકતા રહે છે. ગોળ બહારથી બહુ સુંદર દેખાય છે, પરંતુ તે જેરલી ચાપોલિયાને પણ ખાઈ જાય છે. એ જ રીતે અસંત લોકો બહારથી ગમે એવા મીઠા વચનો બોલતા હોય, પરંતુ હૃદયથી તેઓ સાવ નિર્દય હોય છે. અસંત મનુષ્ય બીજાઓને દ્રોહ કરે છે અને પારકી સ્ત્રી પારકું ધન અને પરનિંદામાં આસક્ત રહે છે. આવા પામર અને પાપી મનુષ્ય નર તન ધારણ કરેલા રાક્ષસો જ છે. તેઓ હંમેશા લોભ તથા મોહથી ઘેરાયેલા રહે છે. તેઓ હંમેશા પશુઓ જેવા આહાર લે છે અને બેથોન પણાયણ હોય છે. તેમને એમ પપોળીનો ભય લાગતો નથી. તેઓ કોઈની પ્રશંસા સાંભળીને અંદરથી બહુ દુઃખી થઈ જાય છે તથા વળી ઉઠે છે. જ્યારે તેઓ બીજા કોઈને વિપત્તિમાં ફસાયેલો જુએ છે
ત્યારે ખૂબ ખુશ થઈ જાય છે. તેઓ સ્વાર્થ પરાયણ, પોતાના સ્વજનોના પણ દ્રોહી, લોભી, લંપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ પોતે પતન તરફ જાય છે અને સાથે સાથે પોતાના સંગથી બીજાઓને પણ પતનની ખાણમાં પાડે છે. તેમને સંતોનો સંગ ગમતો નથી કે ભગવાન કથામાં રસ પડતો નથી. તેઓ અવગુણની ખાણ, મંદ બુદ્ધિ વાળા, કામી, વેદોની નિંદા કરનાર અને બીજાઓનું ધન છીનવી લેનારા હોય છે. તેઓ સજ્જનોની પણ દ્રોહ કરે છે. તેમના મનમાં કપટ અને દંભ હોય છે, પરંતુ બહારથી તો તેઓ સુંદર ડ્રેસ ધારણ કરે છે. એવા લોકોની સંખ્યા રાપણમાં ઓછી હતી, પરંતુ આ કળિયુગમાં તો એવા લોકો ઠેર ઠેર જોવા મળે છે. ભગવાન શ્રી રામ હનુમાનજીને કહે છે કે બીજાઓની ભલાઈ કરવા સમાન કોઈ ધર્મ નથી અને બીજાઓને દુઃખ પહોંચાડવા સમાન કોઈ પાપ નથી. જે લોકો મનુષ્યના અવતાર મળ્યા છતાં બીજાઓને હંમેશા દુઃખ દે એવા અસંત પ્રકૃતિવાળા લોકોને અંતે ભયંકર કષ્ટો સહન કરવા પડે છે. જે મનુષ્ય મોહવશ તથા સ્વાર્થપરાયણ થઈને પાપ કરે છે એવા આ લોક અને પરલોક નષ્ટ થઈ જાય છે. એવા લોકો માટે હું ભયંકર કારણ છું અને તેમના સારા કે ખરાબ કર્મનું યોગ્ય ફળ આપું છું. જે લોકો ચતુર તથા બુદ્ધિશાળી હોય છે તેઓ સંસારનો મોહ છોડી દે ભગવાનને ભજે છે. આ રીતે ભગવાન શ્રી રામે સંત તથા અસંત લોકોના સ્વભાવનું વર્ણન કર્યું છે. સંત વ્યક્તિ હંમેશા પરમ કલ્યાણકારી હોય છે. ખૂબ સૌભાગ્યથી આપણા શુભ કર્મોના પરિણામ સ્વરૂપે એવા સાચા સંતોના સંગનો આપણને લાભ મળે છે. જે અસંતનો સંગ થઈ જાય તો તે આપણું દુર્ભાગ્ય છે. વિવેકશીલ લોકો હંમેશા સંતોના સંગ કરે છે અને પોતાના જીવનને ઉન્નત બનાવીને ધન્ય બની જાય છે. જય ગુરુદેવ. જય